નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલ જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિ. તો શરૂઆતમાં આપણે તો પહેલા શું શીખવું પડે, ત્રિકોણમિતિ એટલે શું? તો ત્રિકોણમિતિને ઇંગ્લિશમાં કહેવાય ટ્રિગોનોમેટ્રી. અને ટ્રિગોનોમેટ્રી એટલે શું છે? ત્રણ શબ્દનો બનેલો છે, ટ્રી, ગોન અને મેટ્રોન. ટ્રી એટલે કે ત્રણ, ગોન એટલે કે બાજુ, અને મેટ્રોન એટલે મેઝરમેન્ટ એટલે કે માપ. તો ત્રણ બાજુના માપનો જે અભ્યાસ છે એને શું કહેવાય? ત્રિકોણમિતિ કહેવાય. હવે ત્રણ બાજુના માપના અભ્યાસને તો આપણે ત્રિકોણમિતિ કહી છીએ, પણ હવે એવો તો કેવો ખાસ અભ્યાસ કે જે ત્રણ બાજુના માપનો હોય? એના માટે તમે યાદ કરો પાયથાગોરસનું પ્રમેય. હવે પાયથાગોરસનું પ્રમેય હતું એ શું હતું? કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. તો કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ પ્લસ બીજી બાજુનો વર્ગ હતો, પણ એ શેના માટે હતું? તો એ હતું કાટકોણ ત્રિકોણ માટે. કાટકોણ ત્રિકોણ એટલે શું કે એક ખૂણો કેટલા ડિગ્રીનો હોય? 90 ડિગ્રીનો હોય, એને શું કહેવાય? કાટકોણ ત્રિકોણ કહેવાય. હવે આમાં તમે ડિટેલમાં ક્યારેય વિચારવાનું ટ્રાય નથી કરી, પણ કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ છે એના ઉપરથી તમે શું કહી શકો? જો આ બાજુ ત્રણ હોય, આ ચાર બાજુ, આ બાજુ ચાર હોય, તો ઓટોમેટિક આ બાજુ કેટલી આવશે? પાંચ. અને એને શું કહેવાય છે? પાયથાગોરિયન ત્રિપુટી. આવી તો ઘણી બધી હોય, શું કામ? કારણ કે એક બાજુ અને બીજી બાજુ ચેન્જ થાય તો ઓટોમેટિક આ ચેન્જ થશે. અને આ ત્રણેય બાજુ કોના ઉપર આધાર રાખે છે? એકબીજા ઉપર આધાર રાખે છે. જો તમે આ ચેન્જ કરશો તો ઓટોમેટિક આને આ એવી રીતે ચેન્જ થશે કે જેથી આ સૂત્રનું પાલન થશે. અને એ તો તમે પ્રૂવ કરી નાખ્યું છે. તો અહીંયા થશે શું કે ત્રણ બાજુના માપનો અભ્યાસ શેના માટે? તો કાટકોણ ત્રિકોણ માટે. શું કામ કાટકોણ ત્રિકોણ એક જ લીધો? કારણ કે કાટકોણ ત્રિકોણમાં જ આ સૂત્રનું પાલન થાય છે, એના માટે જ આપણે સૂત્ર સાબિત કરેલું છે. બાકી બીજા ત્રિકોણ માટે આવું થવાનું નથી, એમાં કર્ણ આવવાનું નથી. નથી આવવાનો તો તમારે આ બાજુના માપ એકબીજા ઉપર કાંઈ આધાર રાખવાના નથી. તો એક વસ્તુ મગજમાં ફિટ કરી લેવાની કે ત્રિકોણમિતિ જે છે એ ત્રણ બાજુના માપનો અભ્યાસ છે, પણ એ દરેક ત્રિકોણ માટે નહીં. કેવા ત્રિકોણ માટે? કાટકોણ ત્રિકોણ માટે. તો અહીંયા જે પણ વસ્તુ આપણે ભણવાની છે એ શેના માટે ભણવાની છે? કાટકોણ ત્રિકોણ માટે ભણવાની છે. તો આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ. હવે આપણે આગળ વધીએ. સૌથી પહેલા તો કાટકોણ ત્રિકોણ આપણે દોરી લઈએ. તો કાટકોણ ત્રિકોણ દોરાઈ ગયા પછી આપણે શું કરશું કે બધાને નામ આપી દઈએ બિંદુને. તો આ જે પોઈન્ટ હતો એને આપણે શું નામ આપશું? એ. આ જે પોઈન્ટ છે એને શું નામ આપશું? બી. અને આ જે પોઈન્ટ છે એને શું નામ આપશું? સી. નામ તમે ગમે તે આપી શકો. હવે બીજી વસ્તુ કે અહીંયા જે ખૂણો દેખાય છે આજે, એ કેટલા ડિગ્રીનો ખૂણો થયો? 90 ડિગ્રીનો ખૂણો થયો. અને 90 ડિગ્રીનો ખૂણો થયો તો એને શું કહેવાય? કાટખૂણો. તો ખૂણો બી કેવો છે? અહીંયા કાટખૂણો છે. તો અહીંયા હું શું લખીશ કે માપ ખૂણો બી બરાબર કેટલા ડિગ્રી? 90 ડિગ્રી, અથવા તો કેવો? કાટખૂણો. હવે બીજી વસ્તુ કે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. 180માંથી આ કેટલો થઈ ગયો? 90. તો માપ ખૂણો એ પ્લસ માપ ખૂણો સી બરાબર કેટલા થાય? 90. કારણ કે બેનો સરવાળો કેટલો થાય? 90. તો એનો મતલબ ચોખ્ખી જ વસ્તુ છે કે એ ખૂણો ઝીરો નહીં હોય, કારણ કે ઝીરો હોય તો ત્રિકોણ ન બને. કારણ કે ખૂણો ઝીરો થઈ જાય તો આવી રીતના તમે દોરી શકો નહીં. તો એ ઝીરો નહીં હોય તો સી 90 નો હોય, અને સી 0 નો હોય તો એ 90 નો હોય. મતલબ કે એ અને સી 90 નો હોય, 90 કરતાં વધારે નો હોય. શું કામ? 90 કરતાં વધારે હોય તો આ મૂલ્ય વધી જાય, 90 ન થાય. આ બે ખૂણાનો સરવાળો 90 છે, મતલબ કે માપ ખૂણો એ જે છે એ કેવું હશે? 90 કરતાં નાનો હશે. અને માપ ખૂણો સી જે છે એ પણ કેવો હશે? 90 કરતાં નાનો હશે. અને 90 કરતાં નાના ખૂણા હોય ને શું કહેવાય? લઘુ કોણ કહેવાય. તો અહીંયા આપણે શું કીધું? એક વસ્તુ કે પહેલાં તો કાટકોણ કોને કહેવાય. હવે બીજી વસ્તુ કે ખૂણો જે સી છે અને આ જે ખૂણો એ છે એ કેવા થશે? લઘુ કોણ થશે. તો ખૂણો એ અને ખૂણો સી એ બંને કેવા થશે? લઘુકોણ થશે. તો માપ ખૂણો બી કાટખૂણો, ખૂણો એ અને ખૂણો સી લઘુકોણ થશે. તો બીજી વસ્તુ
કાટખૂણાની જે સામેની બાજુ હોય એટલે કે આ રેખાખંડ એસી એને શું કહેવાય? કર્ણ કહેવાય. તો અહીંયા હું શું લખી નાખીશ? કર્ણ. તો અત્યારે મેં શું સમજાવ્યું? ખાલી ને ખાલી એક કાટકોણ ત્રિકોણ સમજાવ્યો, તમને ખબર જ હતી, પણ ડિટેલમાં સમજ્યા આપણે કે એ બી અને સી હતો, બી ખૂણો 90 હતો અને કર્ણ કહેવાય, એ અને સીને શું કહેવાય? લઘુકોણ કહેવાય. હવે આવે છે ગુણોત્તર, પછી આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરમાં જઈ. પહેલાં તો ગુણોત્તર કોને કહેવાય એ સમજી લઈએ. ગુણોત્તર એટલે કે એકના પ્રમાણમાં બીજું કેટલા ગણું છે અથવા કેટલા પ્રમાણમાં વધે છે અથવા કેટલું છે. હવે એનું ઉદાહરણ તરીકે હું કહું, બે વ્યક્તિ છે, એકને નામ આપું છું એ અને બીજાને નામ આપું છું બી. એ બી એટલે આ નથી હો, ખાલી આપણે સમજવા માટે. એક વ્યક્તિ હતો એ, બીજો હતો બી, બંને સ્ટુડન્ટ છે. હવે પેપરના માર્ક્સ આપ્યા અને એને આવ્યા 40 માર્ક અને બીને આવ્યા 20 માર્ક. તો હું શું કહીશ કે એના માર્ક્સ છે બી બી કરતાં કેવા છે? બે ગણા, અથવા તો શું કહેવાય? ડબલ. આપણે શું કહી કે મારા આ એને બી કરતાં કેવા માર્ક્સ આવ્યા? ડબલ માર્ક્સ આવ્યા. અથવા એને 60 માર્ક આવ્યા છે અને બીને 20 જ આવ્યા છે, તો આપણે શું કહી? 3 ગણા માર્ક્સ આવ્યા છે, એવું કહીને આપણે. આ તો આપણે પ્રેક્ટિકલી એવું કહીએ જ છીએ, પણ એ ખરેખર શું હતું કે જે આપણે બોલવી છીએ, 2 ગણા, 3 ગણા, ડબલ કે 4 ગણા, એ જ ખરેખર શું છે? ગુણોત્તર છે. કેવી રીતે સમજાવું? કે 40ના છેદમાં તમે 20 કરો તો આ બે કટ થાય ને 2 2 4 થાય, જવાબ કેટલો આવ્યો? 2 આવ્યો. તો એનો મતલબ એના છેદમાં બી કર્યા તો જવાબ કેટલો આવ્યો? 2 ના છેદમાં 1. તો એનો મતલબ બીની વેલ્યુ 1 હોય તો એની વેલ્યુ કેટલી થઈ? 2. એનો મતલબ કે અહીંયા 1 હોય ને અહીંયા 2 આવ્યું, તો એ છે એ આના બી કરતાં કેવું છે? 2 ગણું છે. એવી જ રીતે તમે 60ના છેદમાં 20 લેશો તો શું થશે કે 2 3 6 અથવા 20 3 60, તો બી કેટલા થશે? નીચે 1 આવશે ને એ કેટલા થશે? 3. તો બી 1 હોય તો એ કેટલા થયા? 3 થયા. તો એનો મતલબ કે બીના પ્રમાણમાં એ કેટલું છે? 3 ગણું. એટલે આ 2 ગણા 3 ગણા જે આપણે વ્યવહારમાં શબ્દ વાપરીએ છીએ ખરેખર શું છે? ગુણોત્તર. અને ગુણોત્તર મેળવવો હોય તો શું કરવાનું? કે બેનો ભાગાકાર કરવાનો, કે આના પ્રમાણમાં આ અને આના પ્રમાણમાં આ. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ? તો આ થઈ ગયું શું? આપણું ગુણોત્તર. હવે ગુણોત્તર માટે આપણે શું કીધું કે એકના છેદમાં બીજું કાંઈક લેવાનું, એને શું કહેવાય? ગુણોત્તર કહેવાય. ખ્યાલ આવી ગયો આટલી વસ્તુ? હવે આપણે આગળ વધીએ. તો પહેલાં હું આ ઇરેઝ કરી લઉં થોડુંક. હવે હું તમને એમ કહું કે અહીંયા મારે ત્રિકોણ જે છે એમાં ગુણોત્તર મેળવવા છે, પણ ત્રિકોણમાં ગુણોત્તર મેળવવા છે, પણ કોના ગુણોત્તર મેળવવા છે? બાજુના. બાજુના એટલે કે આ બધી બાજુ છે, કેટલી બાજુ છે? અહીંયા પહેલાં એ લખી લઈએ એટલે તમને વધારે ખબર પડે કે એક તો બાજુ છે રેખાખંડ એ બી, બીજી બાજુ છે રેખાખંડ બી સી અને ત્રીજી બાજુ છે રેખાખંડ એ સી. હવે રેખાખંડ એ બી, રેખાખંડ બી સી અને રેખાખંડ એ સી હતા, એનું આપણે માપ લઈએ તો એને કેવી રીતે લખાય? એ બી થી લખાય, રેખાખંડ નીકળી જાય. માપ મતલબ કે આની લંબાઈ જે હોય. બી સી જે છે એનું માપને શું કહેવાય? બી સી થી લખાય. અને રેખાખંડ એ સીના માપને શું લખાય? એ સી થી લખાય. હવે એ બી, બી સી અને એ સી મળી ગયા તો આ શું થઈ ગયા? આપણા માપ થયા. હવે કોઈક ત્રણેય બાજુના ગુણોત્તર લેવા છે કેટલા પોસિબલ થાય? તો સૌથી પહેલાં તો હું શું કહું, એ બીની યારે કઈ બાજુ લઉં છું? બી સી, એટલે આ એક ગુણોત્તર થયો. પછી એ બીની હારે હું કઈ બાજુ લઉં છું? એ બીની હારે હું એસી લઉં છું. તો એ બી હારે બીસી અને એસી આવી ગયા, એટલે એ બીનું કામ પૂરું. પછી બીસી છે, બીસી હારે હું કઈ બાજુ લઈ શકું? એ બી લઈ શકું. અને બીસી હારે હું કઈ બાજુ લઈ શકું? એસી લઈ શકું. હવે એવી જ રીતના એસી છે, એસી હારે હું કઈ બાજુ લઈ શકું? એ બી લઈ શકું. અને એવી જ રીતે એસીને હારે હું કઈ બાજુ લઈ શકું? બીસી લઈ શકું. તો અહીંયા શું થયું આપણી પાસે કે એ બીના છેદમાં બીસી, એ બીના છેદમાં એસી, બીસીના છેદમાં એ બી, બીસીના છેદમાં એસી, એસીના છેદમાં એ બી અને એસીના છેદમાં બીસી. મતલબ કે મેં તમને શું કીધું કે અહીંયા 3 બાજુ છે, એ 3 બાજુના ગુણોત્તર લેવા છે. મતલબ કે એકના પ્રમાણમાં બીજી કેટલી વધે છે કે ઘટે છે. મતલબ કે એ બી અને બીસી વચ્ચેનો ગુણોત્તર કેટલો હશે, એ બી અને એસી વચ્ચેનો ગુણોત્તર કેટલો હશે. તો આ સિવાયનું તમે મને કાંઈ લખાઈ શકશો નહીં. શું કામ? એ બી આરે મેં બીસી ને એસી બેનો ગુણોત્તર લઈ લીધો, બીસીઆરએ 2નો લઈ લીધો અને એસીઆરએ 2નો ગુણોત્તર લઈ લીધો. તો આટલા ગુણોત્તર મળ્યા. તો આ કેટલા ગુણોત્તર મળ્યા આપણને? 6 ગુણોત્તર મળ્યા. 1 2
3, 4, 5 અને 6. હવે 6 ગુણોત્તર મળ્યા, એમાં આપણે કાંઈ નવું કર્યું? કાંઈ નવું નથી કર્યું. મેં ખાલી સમજાવ્યું કે પહેલાં તો આ ત્રિકોણ હતો એની સમજૂતી આપી. ગુણોત્તર કોને કહેવાય? તો આ બાજુના એકબીજાના પ્રમાણમાં માપ, કે એ બી આટલું હોય તો બી સી આટલું હોય, એ બી આટલું હોય તો એ સી આટલું હોય. એ આપણે પહેલાં સમજી લીધું. ગુણોત્તર કોને કહેવાય? આને 20 માર્ક છે, આને 40 છે, તો 40ના છેદમાં 20 શું થઈ ગયો? તમારો ગુણોત્તર. પછી તમે છેદ ઉડાડો છો તો એકના છેદમાં બે કે બેના છેદમાં એક આવતું, તેથી શું થઈ ગયું? તમારો ગુણોત્તર. તો અહીંયા શું થયું? કેટલા ગુણોત્તર મળે છે તમને? 6. હવે જે તમે કન્ફ્યુઝન આવે છે ખૂણામાં, જે લોકો દસમામાં અભ્યાસ કરે છે એના માટે નથી કરતા, તો એના માટે બધું નવું જ છે. જે લોકો અત્યારે બોર્ડની પરીક્ષાની પ્રિપેરેશન કરો છો તમે, એના માટે એ તમને સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા એમાં ખબર નથી પડતી. તો એ બીજું કાંઈ નથી, જે સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા આ બધું જે છે એ શું છે? આ બધા ગુણોત્તરના નામ છે. જોઈ લો ત્યાં કેટલા આવતા ગુણોત્તર. એક તો આવતું સાઇન થીટા, બીજું આવતું કોસ થીટા, ત્રીજું આવતું ટેન થીટા, પછી આવતું કોસેક થીટા, પછી સેક થીટા અને કોટ થીટા. તો અહીંયા કેટલા ગુણોત્તર આવતા હતા? 6. અને અહીંયા કેટલા મળ્યા? 6. મતલબ કે આ જે ગુણોત્તર હતા એને આપણું નામકરણ કરી નાખ્યું. આ ગુણોત્તરને આપણે સાઇન થીટા કહેવાનું, આ ગુણોત્તરને કોસ કહેવાનું, આ ગુણોત્તરને ટેન કહેવાનું, એવી રીતે બધા ગુણોત્તરને એક એક નામ આપી દીધા. હવે સૂત્ર તમારે યાદ રાખવા પડે, એ સૂત્ર સમજવાના છે અત્યારે. પણ સૂત્રમાં જે સાઇન થીટા છે એમાંથી એકાદો ગુણોત્તર આવશે, કોસ થીટા છે એમાંથી એકાદો ગુણોત્તર આવશે, ટેન થીટા છે એમાંથી એકાદો ગુણોત્તર આવશે, કોસેક થીટામાંથી એક ગુણોત્તર આવશે, સેક થીટા એકાદો આવશે અને કોટ થીટા એકાદો ગુણોત્તર આવશે. તો આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ. હવે આપણે આની કાંઈ જરૂર નથી, એટલે આને હું બધું જવા દઉં છું, કારણ કે એ તો આપણે 6 ગુણોત્તર લીધા અને આપણે આ વસ્તુ સમજ્યા. હવે આપણે આગળ વધીએ કે હવે આપણે આ સૂત્ર યાદ રાખવાના છે, સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટાવાળા. હવે કેવી રીતે યાદ રાખવાના છે? તો યાદ તો તમારે રાખવો જ પડશે, એની કંઈ ટ્રીક ને એવું કાંઈ ન હોય. ખાલી એક ટ્રીક છે, પણ એ પહેલાં સમજવા તો પડશે ને. હવે બીજું કે ત્રિકોણમિતીય ગુણોત્તરને આપણે નામ તો આપ્યા હતા, કે આ 6 ગુણોત્તર એને સાઇન, કોસ, ટેન ને એવું કીધું હતું. સાઇન થીટા શબ્દ વાપરો તો થીટા એટલે શું? થીટા એટલે ખૂણો. ખૂણો એટલે કેવો? તો જો અહીંયા પહેલાં આપણે સમજી લીધું લઘુકોણ. તો ત્રિકોણમિતીય ગુણોત્તર જે છે એ બધા તો મળતા જ હતા, એને આપણે શું કર્યું? નામકરણ કર્યું. પણ નામકરણ કોના આધારે કરશું? તો ખૂણાના આધારે. ને એ ખૂણો એટલે કયો લેવાનો? લઘુકોણ. મતલબ કે ખૂણા બી માટે કાંઈ વાત નથી થતી, વાત શેના માટે થાય છે? ખૂણા એ માટે અને ખૂણા સી માટે. એમાંથી કોઈ પણ એક ખૂણાને તમારે ફિક્સ કરવાનો. તમે એમ કહો મારે ખૂણો એ લેવો છે તો ખૂણા એ માટે, ના તમે એમ કહો મારે ખૂણો સી લેવો છે તો ખૂણા સી માટે. તો આપણે કોઈ પણ એક ખૂણો ફિક્સ કરી લઈએ. કયા ખૂણા માટે આપણે ભણવું છે? તો આપણે લખશું ખૂણા સી માટે. બરાબર. તો માપ ખૂણો જે સી છે એ ખૂણાને હું શું નામ આપી દઉં છું? થીટા. અથવા ખૂણો સી રાખો તોય ચાલે. બરાબર. પણ આપણે શું નામ આપી દઈએ છીએ? માપ ખૂણા સીને થીટા નામ આપી દઈએ છીએ. તો આ ખૂણો શું થઈ ગયો? તમારો થીટા. હવે થીટા માટે આપણે શું કરવાનું છે? ત્રિકોણમિતીય ગુણોત્તર મેળવવાના છે. મતલબ એ 6 ગુણોત્તર હતા એને તમે નામ આપો છો એટલે એ શું થઈ જશે? ત્રિકોણમિતીય ગુણોત્તર થઈ જશે. શું કામ? કારણ કે કાટકોણ ત્રિકોણના બધા ગુણોત્તર હતા એટલે આપણે એને શું કહેશું? ત્રિકોણમિતીય ગુણોત્તર કહેશું. હવે અહીંયા ખૂણો થીટા લીધો તો આ બધી બાજુના આવે નામકરણ કરી. ત્યાં થીટા હતો તો થીટાની આ જે સામે દેખાય ને એને શું કહેવાય? સામેની બાજુ કહેવાય. શું કહેવાય? સામેની બાજુ. હું ટૂંકમાં શું લખીશ? સાબા. અને ખૂણો થીટા લીધો હોય તો એના માટે આ શું થશે? પાસેની બાજુ. તો એને હું શું લખીશ? પાબા. તો આ કર્ણ થઈ ગયો સામેની બાજુ થઈને આ પાસેની બાજુ. જો તમે થીટા અહીંયા લીધો હોય તો આ શું થઈ જાય? પાસેની બાજુ. અને આ શું થઈ જાય? સામેની બાજુ. તો બધા સૂત્ર ફરી જાય. તો પહેલાં તો આપણે આના માટે સમજીને પછી આના માટે તમારે જાતે કરી લેવાનું, એમાં કંઈ ખાસ હોય નહીં. તો હવે આપણે આગળ વધીએ. ખૂણો સી બરાબર શું લીધું મેં? થીટા. હવે આપણે શું લખવું છે? પહેલો ગુણોત્તર. પહેલા ગુણોત્તરનું નામ શું છે? ક્રમમાં યાદ રાખવાનો, કારણ કે ટેબલ બનાવવામાં આ મદદરૂપ થશે એટલે તમારે ક્રમમાં યાદ રાખવાનું. સાઇન થીટા. સાઇન થીટા એટલે શું? તો સાઇન થીટા એટલે કે ખૂણા થીટાની સામેની બાજુ છેદમાં કર્ણ. શું આવશે? થીટાની સામેની બાજુ છેદમાં કર્ણ. અને એને શું કહેવાય? સાઇન થીટા. અને ખૂણા થીટાની સામેની બાજુ કઈ છે? અહીંયા જોવો તો એ બી છે. અને છેદમાં કર્ણ એટલે શું છે? એસી છે. તો એક ગુણોત્તર આવી ગયો એ બી હારે એસી વાળો. તો એને શું કહેવાનું? સાઇન થીટા. તો સાઇન થીટાનું સૂત્ર થઈ ગયું કે એ બીના છેદમાં એસી. હવે તમારો મોટો પ્રશ્ન છે કે આવું બધું યાદ નથી રહેતું, મિક્સ થઈ જાય છે.
તો આપણે યાદ રાખવા માટેની ટ્રીક એવી તો ના કહેવાય, પણ ટ્રીક સમજી શકો. અહીંયા શું આવે છે? એસ આવે છે અને અહીંયા શું આવ્યું? સામેની બાજુ. સામેની બાજુ તો તમારે શું યાદ રાખવાનું? સાઈન. બાકી હું કાંઈ ટ્રીક બીક આપતો નથી, તમારે સીધું યાદ જ રાખવું પડે. સાઈન થીટા એટલે સામેની બાજુ. આ એક તમારી ટ્રીક કે સાઈન થીટા હોય તો શું આવે? સામેની બાજુ આવે. હવે એવી જ રીતના બીજું સૂત્ર, બીજું સૂત્ર છે કોસ થીટા. કોસ થીટા એટલે કે સામેની બાજુનું કામ પૂરું થાય એટલે કઈ લેવાની? પાસેની બાજુ. તો અહીં લખવાનું થીટાની પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે અહીંયા ઓલા જીમ નહીં થાય, સ અરે એસ આવે એવું કાંઈ. તો થીટાની પાસેની બાજુ છેદમાં કર્ણ, થીટાની પાસેની બાજુ કઈ થાય? બીસી થાય. અને બીસીના છેદમાં કર્ણ શું થાય? એસી. તો આ થઈ ગયું કોસ થીટાનું સૂત્ર, એ તો તમારે યાદ જ રાખવું પડે. ત્રીજું આવે છે ટેન થીટાનું સૂત્ર. તો ટેન થીટા એટલે શું થશે? તો થીટાની સામેની બાજુ છેદમાં થીટાની થીટાની પાસેની બાજુ. થીટાની સામેની બાજુ કઈ છે? એ બી. અને છેદમાં પાસેની બાજુ કઈ છે? બી સી. તો આ થઈ ગયા ત્રણ સૂત્ર. તમારે આ ત્રણ યાદ રાખવાના, બીજા ત્રણ આના ઉપરથી યાદ રાખવાના. તો પહેલા તો આપણે શું કર્યું કે સાઈન આવે એટલે શું રાખવાનું યાદ? સા. સાઈન થીટા એટલે સામેની બાજુ, છેદમાં કર્ણ ફિક્સ કરી દેવાનું. કોસ થીટામાં સામેની ન હોય તો કઈ બાકી રહી? પાસેની. અને ટેનમાં શું યાદ રાખવાનું? સાબા છેદમાં પાબા. એટલે પહેલા વસ્તુ તો શું આવશે? સાબા આવશે. અને બીજું શું આવશે? પાબા. આવી રીતે તમારે યાદ રાખવાના કે સાઈન થીટા તો સામેની, કોસ થીટા સામેની ન આવે તો કઈ આવે? પાસેની આવે. સાઈન અને કોસમાં બેમાં શું આવશે? કર્ણ આવશે. અને ટેનમાં શું આવશે? તો સાઈનમાં પહેલાં શું આવતું? સા આવતું. કોસમાં પહેલાં શું આવતું? પા આવતું. તો સા પછી શું આવશે? પા. તો ટેન થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આ કંઈ શોર્ટ ટ્રીક નથી, આ તો યાદ આવી રીતે રાખવાનું. એના માટે કંઈ પછી ટ્રીકો બનાવવાની ના હોય. છ સૂત્ર તો યાદ રાખવા પડે. હજી છ નહીં, એમ તો ઘણા આવશે, પણ અત્યારે તો છ સૂત્ર યાદ રાખવાના છે. સાઈન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, અને ટેન થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે આ ત્રણ પછી બીજા ત્રણ સૂત્ર. બીજા ત્રણ સૂત્ર એટલે બીજું કંઈ નહીં, એના વ્યસ્ત છે. વ્યસ્ત એટલે કે ઊંધા. તો કોશેક થીટા યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? કોશેક થીટા. અને કોશેક થીટા કોનું વ્યસ્ત થાય? સાઈનનું વ્યસ્ત થાય. અને સાઈનનું વ્યસ્ત એટલે સાઈનનું સૂત્ર શું હતું? સામેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા શું આવશે? કર્ણના છેદમાં થીટાની સામેની બાજુ. અને કર્ણ શું હતો? એસી. એની અને સામેની બાજુ કઈ હતી? એ બી. મતલબ કે આ જે હતું એને શું કરી નાખ્યું? ઊંધું કરી નાખ્યું. પછી આવે છે શેક થીટા. શેક થીટા શું આવશે? કોષનું ઊંધું. શેક થીટા બરાબર શું થશે? કે કર્ણ છેદમાં શું આવશે? થીટાની પાસેની બાજુ. બરાબર શું થાય? તો કર્ણ શું હતો? એસી. અને પાસેની બાજુ શું હતી? બીસી. તો આ થઈ ગયું શેક થીટા. અને બાકી વૈધું કયું? કોટ થીટા. કોટ થીટા જે છે એ કોનું વ્યસ્ત થાય? બાકી એક જ વૈધું, ટેન થીટા. તો શું આવશે? થીટાની પાસેની બાજુ છેદમાં શું આવશે? થીટાની સામેની બાજુ. તો પાસેની બાજુ કઈ હતી? બીસી. છેદમાં શું આવશે? એ બી. તો આપણે શું કર્યું? આમાં બીજું કઈ નવું નથી કર્યું. આ બધા ગુણોત્તર હતા, એનું નામકરણ કર્યું. નામકરણ કર્યું તો તમારે યાદ રાખવું પડશે કે થીટાની સામેની બાજુને શું કહેવાય? સાઈન થીટાને છે. સામેની બાજુ છેદમાં કર્ણ હોય તો શું કહેવાય? સાઈન થીટા. પાસેની બાજુ છેદમાં કર્ણ હોય તો કોસ થીટા. અને સામેની બાજુ છેદમાં પાસેની બાજુ હોય તો શું કહેવાય? ટેન થીટા. કોશેક કોનું વ્યસ્ત છે? સાઈનનું. શેક કોનું વ્યસ્ત છે? કોસનું. અને કોટ કોનું વ્યસ્ત છે? ટેનનું. તો ટેન થીટા બરાબર આ હોય તો કોટ થીટા એનું ઊંધું થઈ જાય. તો અહીંયા વાત થઈ આ છ સૂત્રની. તો પહેલાં તો તમારે પહેલમ પહેલું કામ શું કરવાનું છે? કા છ સૂત્ર યાદ રાખવાના છે. જો તમે થીટા નામ ન આપ્યું હોય તો અહીંયા શું લખવું પડે? ખૂણા સીની સામેની બાજુ છેદમાં કર્ણ, ખૂણા સીની પાસેની બાજુ છેદમાં કર્ણ, ખૂણા સીની સામેની બાજુ છેદમાં ખૂણા સીની પાસેની બાજુ. એવી રીતે તમારે યાદ રાખવું પડે. તો આપણે આટલી વસ્તુ સમજ્યા. કાટકોણ, ત્રિકોણ, ખૂણાની સામે આને શું કહેવાય? કર્ણ કહેવાય. 90 ડિગ્રીના સામેના થીટા અહીંયા લઈ તો આ સામેની બાજુ થાય ને આ પાસેની બાજુ થાય. જો તમે થીટા બદલો તો આ તમારી સામેની બાજુ થઈ જાય ને આ શું થઈ જાય? પાસેની બાજુ. તો બધા સૂત્ર ફરી જાય. એટલે મેં પહેલાં કીધું હતું કે આપણે શેના માટે કરવી છે? આના માટે. જો તમે થીટા અહીંયા લઈ લ્યો તો કાંઈ નહીં, સામેની બાજુ કઈ થાય? બીસી છેદમાં એસી. તો અહીંયા એબીન છેદમાં એસીને બદલે શું આવી જાય? બીસીન છેદમાં એસી આવી જાય. બીજું કાંઈ નવો ફેરફાર થાય નહીં.
એટલે કે આ જે cos થીટા તો એ શું થઈ જાય sin થીટા. તો અહીંયા એક વાત થઈ, તમારે સૌથી પહેલા શું કરવાનું, આ 6 સૂત્ર યાદ રાખવા પડશે. ક્લિયર આટલી વસ્તુ. હવે આ 6 માંથી બીજા સૂત્ર બનાવી જેટલા પોસિબલ છે અત્યારે એટલી વસ્તુ આપણે કરી લઈએ આજના લેક્ચરમાં, એટલે નેક્સ્ટ લેક્ચરમાં સીધા દાખલા ગણવાના થાય. હવે બીજી વસ્તુ કે આપણે શું કીધું, સાઈન થીટા હતું અને એના ઊંધું શું થતું હતું, કોસેક થીટા. તો સાઈન થીટા ઇક્વલ ટુ શું થાય, એકના છેદમાં કોસેક થીટા થાય. ન ખબર પડતી હોય તો અહીંયા સમજાવું. સાઈન થીટા એટલે શું હતું, એ સામેની બાજુ છેદમાં કર્ણ હતું. હવે સાઈન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ હતું, હવે હું એકના છેદમાં કોસેક થીટા લઉં છું. શું લઉં છું, એકના છેદમાં કોસેક થીટા. અને એકના છેદમાં કોસેક થીટા એટલે કોસેક થીટાનું સૂત્ર શું હતું, કર્ણના છેદમાં સામેની બાજુ. અને કર્ણના છેદમાં સામેની બાજુ હતું. હવે એક વસ્તુ તમને ખબર હોવી જોઈએ, છેદનો છેદ અંશમાં જાય, એટલે કે આ હતો અંશ, આ એનો હતો છેદ અને એનો હતો છેદ. તો છેદનો છેદ ક્યાં જાય, અંશમાં. તો સાબા ક્યાં આવતું રહે, ઉપર આવતું રહે. અને કર્ણ તો ક્યાં રહે, નીચે જ રહે. તો સામેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા આવ્યું શું, જોવો તો સાઈન થીટા આવ્યું સાબાના છેદમાં કર્ણ, અને એકના છેદમાં કોસેક થીટા આવ્યું શું, સાબાના છેદમાં કર્ણ. તો એનો મતલબ આ બે વસ્તુ સરખી આવી, તો સાઈન થીટા બરાબર શું કહેવાય, એકના છેદમાં કોસેક થીટા કહેવાય. એવી જ રીતે કોસેક થીટા બરાબર શું કહેવાય, એકના છેદમાં સાઈન થીટા. સેમ ટુ સેમ આ જ રીતે થશે, કોસેક થીટા અહીંયા મૂકી દો, અહીંયા એકના છેદમાં સાઈન કરો અને છેદનો છેદ અંશમાં જવા દો, એટલે ઓટોમેટિક આ બે સરખું થશે. તો સાઈન થીટાનો વ્યસ્ત કયો કહેવાય, કોસેક થીટા કહેવાય. તો સાઈન થીટા બરાબર એકના છેદમાં કોસેક થીટા લખી શકો, અને કોસેક થીટા બરાબર એકના છેદમાં સાઈન થીટા લખી શકો. હવે સાઈન થીટા કોસેક થીટાથી ગભરાવા નથી, આ ગુણોત્તરનું ખાલી નામ છે. એ પહેલાં જ મેં તમને કહી દીધું કે આ બધા 6 ગુણોત્તર મળતા હતા, એનું નામકરણ કર્યું કે આ કન્ડિશન હોય તો શું કહેવાય સાઈન થીટા, આ હોય તો શું કહેવાય કોસ થીટા, ના હોય તો શું કહેવાય ટેન થીટા. એવી જ રીતના કોસેક સેક અને કોટ. હવે સાઈન થીટાનું કામ પૂરું, બીજું શું આવતું હતું, કોસ થીટા. કોસ થીટાનું વ્યસ્ત શું કીધું હતું, સેક થીટા હતું. તો કોસ થીટા ઇક્વલ ટુ શું થાય, એકના છેદમાં સેક થીટા થાય. અને એવી જ રીતે સેક થીટા ઇક્વલ શું શું થાય, એકના છેદમાં કોસ થીટા. તો અહીંયા કોસ થીટા અને સેક થીટાનું કામ પૂરું થઈ ગયું. હવે બાકી શું હોય તું, ટેન થીટા અને કોટ થીટા. તો અહીંયા હું શું લખીશ, ટેન થીટા બરાબર શું કહેવાય, એકના છેદમાં કોટ થીટા કહેવાય. અને કોટ થીટા ઇક્વલ ટુ શું કહેવાય, એકના છેદમાં ટેન થીટા કહેવાય. લો કામ પૂરું. સૌથી પહેલાં આપણે શું કીધું કે 6 સૂત્ર અહીંયાથી જોઈ લ્યો, સાઈન કોસ ટેન કોસેક સેક કોટ. પછી સાઈનનું વ્યસ્ત શું હતું, કોસેક. કોસનું શું હતું, સેક. અને ટેનનું શું હતું, કોટ. તો એના માટે આપણે શું કીધું, જોવો તો સાઈન હોય તો એકના છેદમાં કોસેક લખી શકો, અને કોસેક હોય તો એકના છેદમાં સાઈન લખી શકો. કોસ હોય તો એકના છેદમાં સેક લખી શકો, અને સેક હોય તો એકના છેદમાં કોસ લખી શકો. ટેન હોય તો એકના છેદમાં કોટ લખી શકો, અને કોટ હોય તો એકના છેદમાં ટેન લખી શકો. તો આ બીજા 6 સૂત્ર થઈ ગયા, 1 2 3 4 5 6, સાઈન કોસ ટેન કોસેક સેક અને કોટ, એકબીજાના વ્યસ્ત. હજી આમાંનામાં ડિટેલમાં જઈએ છીએ, કારણ કે હું જેટલું બને એટલું તમને ડિટેલમાં લઈ જઈશ, જેથી કરીને તમને આખું પ્રકરણ આવડે. આ પ્રકરણ તમે બોર્ડમાં માર્ક્સ ખેંચવા માટે નથી કરાવતો, પણ જેને 11-12 સાયન્સમાં જવાનું છે એના માટે ખાસ કરીને આ પ્રકરણ મહત્ત્વનું છે. એટલે સમજેલું હોય તો વધારે સારું, અને મહત્ત્વનું તો બધા માટે છે, જવું હોય કે ન જવું હોય, સમજેલું હશે તો ક્યાંક કામ આવશે. હવે અહીંયા બધા સૂત્ર થઈ ગયા આટલા, હજી બીજા સૂત્ર આવે છે આમાંથી ને આમાંથી બનાવી. પહેલાં તો સાઈન કોસેકમાંથી નહીં બને, ટેન થીટામાંથી બનશે. ટેન થીટા ઇક્વલ ટુ શું હતું, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ હતું, બરાબર. આ વસ્તુ તમને ખબર છે. હવે હું એક આ વસ્તુ લઉં છું એટલે તમને વધારે ખ્યાલ આવશે. હું સાઈન થીટાના છેદમાં કોસ થીટા લઉં તો સાઈન થીટા એટલે શું હતું, જોવો તો સામેની બાજુ છેદમાં કર્ણ, અને નીચે શું હતું, પાસેની બાજુ છેદમાં કર્ણ. આ સૂત્ર હતું ને આપણું, મેં બીજું કાંઈ નથી કર્યું, આનું તો કામ પૂરું. પછી અહીંથી મેં શું કર્યું, જો કે ટેન થીટાનું સૂત્ર લીધું, શું, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ટેન થીટા એટલે શું હતું, સાઈન થીટાના છેદમાં કોસ થીટા. એ તો આપણે લાવવાનું છે. તો સાઈન થીટાના છેદમાં કોસ થીટા, સાઈન થીટા એટલે શું થયું, સામેની બાજુ છેદમાં કર્ણ. કોસ થીટા એટલે શું થયું, પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે
આપણે અત્યારે કીધું એમ છેદનો છેદ અંશમાં જાય, ને એક વસ્તુ બીજું કહેવાનું હતું કે અંશનો છેદ છેદમાં જાય, એટલે સામેની બાજુ ક્યાં હતું? અંશમાં. તેનું કાંઈ થાય નહીં. અંશનો છેદ ક્યાં આવતો રહે? છેદમાં. એટલે કર્ણ ક્યાં આવતો રહે? અહીંયા. હવે અહીંયા પાસેની બાજુ છેદમાં તો હતું જ, અને છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. એટલે કર્ણ ક્યાં આવતો રહેશે? અહીંયા. ઉપર નીચે ગુણાકારમાં સરખું હોય તો એ શું થઈ જાય? કેન્સલ આઉટ થઈ જાય. તો આ કર્ણ ને આ કર્ણ વયા ગયા, તો વૈધું શું? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. નીચેનું સૂત્ર હતું ટેન થીટાનું હતું, તો આના ઇક્વલ ટુ હું શું લખી શકું? ટેન થીટા લખી શકું. તો નવું સૂત્ર આપણને શું મળ્યું? આટલા તો મળ્યા, પછી નવું શું મળ્યું? ટેન થીટા બરાબર શું થાય? ટેન થીટા બરાબર સાઇન થીટાના છેદમાં કોસ થીટા થાય. તો એ કાં પૂરું થઈ ગયું. હવે ઊંધું, ટેન થીટા કોનું ઊંધું હતું? કોટ થીટાનું. અથવા કોટ થીટા એટલે શું લખી શકાય? એકના છેદમાં ટેન થીટા. તો કોટ થીટા બરાબર ઓટોમેટિક તમે કહી શકો કે ઊંધું કરી નાખવાનું ટેનનું. સાઇન થીટાના છેદમાં કોસ થીટા હતા, તો શું કરી નાખવાનું? કોસ થીટાના છેદમાં સાઇન થીટા, કારણ કે એકબીજાના વ્યસ્ત છે. તો અહીંયા કામ પૂરું થઈ ગયું કેનું? ટેનનું અને કોટનું. અને કોટનું પણ તમે આ રીતે મેળવી શકો. કોટ એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, કોસ થીટાના છેદમાં સાઇન થીટા મેળવશો તો આ રીતે મેળવી જશે, અને મળશે તો અહીંયા છેલ્લે શું આવશે? કોટ થીટા. તો વધારાના બે સૂત્ર આપણે જોયા કયા? ટેન થીટા અને કોટ થીટાના. ધીમે ધીમે આપણે આગળ વધીએ છીએ. પહેલાં શું કર્યું? સાઇન કોસ ટેન કોસ એક્સ એક કોટ, છ એ છ સૂત્ર તમારે યાદ રાખવાના હતા. કેવી રીતે યાદ રાખવાના હતા? પહેલાં ત્રણ યાદ રાખવાના. સાઇન કોસ ટેન, કોસ એક એટલે સાઇનનું વ્યસ્ત, ટેક એટલે કોસનું વ્યસ્ત, અને કોટ એટલે ટેનનું વ્યસ્ત. ક્લિયર? અને પછી છ એ છનું આ કરી નાખ્યું આપણે. પછી શું કીધું? ટેન થીટા એટલે શું થયું? સાઇન થીટાના છેદમાં કોસ થીટા. અને કોટ થીટા એટલે શું થયું? કોસ થીટાના છેદમાં સાઇન થીટા. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. હજી આપણે થોડાક સૂત્ર મેળવી લઈ, એટલે એ સૂત્ર તો યાદ જ રાખવાના છે, પણ એ સમજીને યાદ રાખ્યું એટલે તમને વધારે ઝડપથી આવડે. હવે એ સૂત્ર ક્યાં છે મહત્વના ખૂબ, અને એનો ઉપયોગ આપણે ઘણી વખત કરીએ છીએ. ઘણી વખત એટલે કે બહુ ઘણી વખત ઉપયોગ કરીએ છીએ, તો એ આપણે જોઈ લઈએ. તો અહીંયા પહેલાં મારે કાટકોણ ત્રિકોણ ફરીથી દોરવો પડશે. હવે કાટકોણ ત્રિકોણ પહેલાં તો હું દોરી લઉં છું. હવે નામ કેવા આપશું પાછા? હતા એમ નામ કે આને શું નામ આપશું? એ, વન મિનિટ, આને શું નામ આપશું? એ. આને શું નામ આપશું? બી. અને આને શું નામ આપશું? સી. હવે જોજો તમે એક વસ્તુ કે આ જે ખૂણો હતો એ કેટલો હતો? થીટા હતો, એવું લીધો હતો ને આપણે. હવે થીટા લીધો હતો તો આ ખૂણો કેટલો થાય? તો ઓટોમેટિક ખબર પડે કે માપ ખૂણો એ પ્લસ માપ ખૂણો સી જે છે એ બેનો સરવાળો કેટલો થાય? 90 થાય. એમાં માપ ખૂણો સી કેટલો હતો? થીટા હતો. તો માપ ખૂણો એ પ્લસ થીટા ઇક્વલ ટુ કેટલા થાય? 90 થાય. તો માપ ખૂણો એ ઇક્વલ ટુ કેટલા થાય? 90 માઇનસ થીટા થાય. તો આ જે ખૂણો છે એ કયો થશે? 90 માઇનસ થીટાનો થશે. તો અહીંયા હું લખી નાખું, અહીંયા નહીં સમાય તો અહીંયા લખું, 90 માઇનસ થીટા. હાલો, ક્લિયર આટલી વસ્તુ? હવે જે સૂત્ર જે છે તમે યાદ રાખો છો એ વસ્તુ તમને સમજાવું. સાઇન 90 માઇનસ થીટા એટલે શું થાય? કે કોસ થીટા. અને કોસ 90 માઇનસ થીટા એટલે શું થાય? સાઇન થીટા. તો આપણે શું કરવી છે? કાંઈ યાદ રાખેલી છે કે આ કંઈક થતું હશે, પણ સમજવાની ટ્રાય આપણે ક્યારેય કરતા નથી. તો પહેલાં સાઇન અને કોસ માટે સમજાવી દઉં. સાઇન 90 માઇનસ થીટા એટલે શું થયું ખરેખર? તો સાઇન 90 માઇનસ થીટા એટલે શું થયું? કે સાઇન એ. અને સાઇન એ એટલે શું થાય? કે એની સામેની બાજુ છેદમાં કર્ણ, અને સામેની બાજુ એટલે કઈ થાય? બીસી થાય. છેદમાં કર્ણ કયો થાય? એસી. હવે બીસીના છેદમાં એસી આવી, તો આ થીટા માટે બીસી કઈ થાય છે? જુઓ તો પાસેની બાજુ થાય, અને છેદમાં એસી તો કયો થાય? કર્ણ થાય. તો પાસેની બાજુ છેદમાં કર્ણ આવે છે, તો સાઇન એ હતું એટલે કે શું હતું? સાઇન 90 માઇનસ થીટા હતું. બીસીના છેદમાં એસી આવ્યું, અને બીસીના છેદમાં એસી સૂત્ર શેના માટે છે? તો કોસ થીટા માટે છે. કોસ થીટા બરાબર શું થાય? બીસીના છેદમાં એસી. ફરીથી રિપીટ કરું છું, આપણે શું કીધું? સાઇન 90 માઇનસ થીટા. સાઇન 90 માઇનસ થીટા એટલે શું થાય? કે સાઇન એ, અથવા સાઇન 90 માઇનસ થીટા લખી નાખો ને. સાઇન 90 માઇનસ થીટા એટલે કે ખૂણો આ હતો, આના માટે શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ હતા, આના માટે સામેની બાજુ કઈ થાય? બીસી. છેદમાં કર્ણ શું થાય? એસી. તો બીસીના છેદમાં એસી લખી નાખ્યું. બીજું કે આ થીટા માટે આ શું થાય? બીસી પાસેની બાજુ, ને એસી શું થાય? કર્ણ. તો બીસીના છેદમાં એસી છે એ થીટા માટે લખવું હોય તો શું લખી શકું? કોસ થીટા બરાબર બીસીના છેદમાં એસી લખી શકું.
તો બીસી ના છેદમાં એસી સેના માટે આવ્યું? સાઇન નેવું માઇનસ થીટા માટે આવ્યું અને કોસ થીટા માટે આવ્યું. તો એનો મતલબ શું થાય કે સાઇન નેવું માઇનસ થીટા અને કોસ થીટા કેવા થાય? સરખા થાય. સેમ ટુ સેમ આવી વસ્તુ, કોસ નેવું માઇનસ થીટા, કોસ નેવું માઇનસ થીટા એટલે અહીંયા શું થાય? કોસ થીટાનું સૂત્ર. કોસ થીટાનું સૂત્ર કયું લાગે? કોસ નેવું માઇનસ થીટા એટલે કોસ થીટા. તો કોસ થીટાનું શું થાય? પાછળની બાજુ છેદમાં કર્ણ. પાછળની બાજુ કઈ થાય? આ એટલે કે એ બી છેદમાં કર્ણ એટલે શું થાય? એ સી. હવે એ જ વસ્તુ થીટા માટે જુઓ તો અહીંયા થીટાનું સૂત્ર છે એ બી એટલે શું થાય? સામેની બાજુ છેદમાં એસી એટલે શું થાય? કર્ણ. તો સામેની બાજુ છેદમાં કર્ણ આવે છે કોના માટે? થીટા માટે. તો અહીંયા હું શું લખી શકું? સાઇન થીટા. ફરીથી રિપીટ કરું છું, અહીંયા શું હોય? કોસ નેવું માઇનસ થીટા એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ એટલે એબીન છેદમાં એસી લખ્યા. હવે એબીન છેદમાં એસી મેં ફરીથી લખી નાખ્યા, પણ થીટા માટે એબીના છેદમાં એસી શું થાય છે? સામેની બાજુ છેદમાં કર્ણ. તો એને શું કહેવાય? સાઇન થીટા કહેવાય. તો અહીંયા એબીના છેદમાં એસી આવ્યું કોના માટે? આવ્યું કોસ નેવું માઇનસ થીટા અને સાઇન થીટા માટે આવ્યું. તો એનો મતલબ આ સૂત્ર પણ કેવું છે? સાચું છે. સેમ ટુ સેમ તમે બીજા સૂત્ર પણ ચકાસી શકો કે કોસેક થીટા થાય કોસેક નેવું માઇનસ થીટા તો શું થશે? સેક થીટા થશે. અને સેક નેવું માઇનસ થીટા ઇક્વલ ટુ શું થશે? સેક નેવું માઇનસ થીટા ઇક્વલ ટુ શું થશે? કોસેક થીટા. આ જ વસ્તુ થશે. કોસેક નેવું માઇનસ થીટા એટલે આના માટે કોસેક એટલે શું થાય? કર્ણના છેદમાં સામેની બાજુ એટલે શું થાય? એસીના છેદમાં બીસી. અને થીટા માટે આ બીસી કઈ થાય? પાછળની બાજુ. એસી તો ફિક્સ જ રહેવાનો છે. તો એસીના છેદમાં બીસી આના થીટા માટે શું થાય? કર્ણના છેદમાં પાછળની બાજુ. અને કર્ણના છેદમાં પાછળની બાજુ એટલે કયું થાય? સેક થીટા. અને આ શું હતું? કર્ણના છેદમાં સામેની બાજુ. સેમ ટુ સેમ આના માટે પણ તમે જાતે કરી શકો. અને એવી જ રીતે શું આવશે? ટેન નેવું માઇનસ થીટા ઇક્વલ ટુ શું થશે? કોટ થીટા. અને કોટ નેવું માઇનસ થીટા ઇક્વલ ટુ શું થશે? તમે જાતે ચકાસી શકો હવે તો, કારણ કે અહીંયા બધું લખેલું જ છે. એ જ વસ્તુ કરવાની. આના માટે જે સામેની હતી આના માટે કેવી થઈ જાય? પાસેની. સામેની પાસેની ફરી જાય, બીજું કાંઈ થતું નથી. અને સામેની પાસેની બાજુ કેમાં કેમાં ફરે? સાઇન અને કોસમાં ફરે છે, કોસેક અને શેકમાં ભરે છે, અને ટેન ને કોટમાં ભરે છે. ટેનમાં સામેની છેદમાં પાસેની હતી, કોટમાં શું થઈ જાય છે? પાસેની છેદમાં સામેની થઈ જાય છે. ક્લિયર આટલી વસ્તુ? પણ કેવી રીતે થાય મેં તમને અહીંયા સમજાવ્યું. હવે આ સૂત્ર યાદ રાખવા પડશે. ઓલામાં શું હતું? જો સાઇનનો વ્યસ્ત કોસેક હતો, અને અહીંયા સાઇન આરે શું આવ્યું? કોસ આર્યું. મિક્સ કરવાનું નથી. જે રેગ્યુલર સૂત્ર છે એમાં શું આવે? સાઇનનો વ્યસ્ત કોસેક આવે, કોસનો વ્યસ્ત શેક આવે, અને ટેનનો વ્યસ્ત કોસ કોટ આવે. અહીંયા શું થશે? સાઇન આરે શું યાદ રાખવાનું? કોસ. સાઇન આરે કોસ યાદ રાખવું તો સાઇનનું વ્યસ્ત શું છે? કોસેક. તો કોસેક આરે શું યાદ રાખવાનું? શેક. અને બાકી વધ્યું શું? ટેન અને કોટ. તો ટેન આરે શું યાદ રાખવાનું? કોટ. એટલે ટેન વાળું કોટ વ્યસ્ત વાળામાં ઈ જ થશે ને આમાં ઈ જ થશે. તો યાદ શું રાખવાનું? સાઇન આરે શું યાદ રાખવાનું? કોસ. તો સાઇન આરે કોસ યાદ રાખ્યું, સાઇનનું વ્યસ્ત શું થાય? કોસેક. કોસેક આરે શું યાદ રાખવાનું? શેક. તો બાકી વધ્યું શું? ટેન અને કોટ. તો ટેન આરે શું યાદ રાખવાનું? કોટ. તો થશે શું? સાઇન નેવું માઇનસ થીટા એટલે કોસ થીટા, કોસ નેવું માઇનસ થીટા એટલે સાઇન થીટા, સાઇન કોસ એકબીજા આરે યાદ રહી જાય. કોસેક આરે શેક આવે, કોસેક નેવું માઇનસ થીટા તો શેક થીટા, અને શેક નેવું માઇનસ થીટા તો કોસેક થીટા. અને એવી જ રીતે ટેન અને કોટ, તો ટેન નેવું માઇનસ થીટા કોટ થીટા, અને કોટ નેવું માઇનસ થીટા તો ટેન થીટા. તો આ બીજા સૂત્ર થઈ ગયા. તો આટલા સૂત્ર પાછા યાદ રાખવાના, કે એક બે ત્રણ ચાર પાંચ અને છ સૂત્ર. હજી બીજા ત્રણ સૂત્ર આવે છે, એ ત્રણ પાછા અહીંયા સમજાવી દઉં, પછી આપણે આજનો લેક્ચર પૂરો કરીએ, નહીંતર બર્ડન વધી જશે તમારા ઉપર. હવે બીજા ત્રણ સૂત્ર કયા છે? એને શું કહેવાય? ત્રિકોણમિતિય નિત્ય સમ કહેવાય. શું કહેવાય? ત્રિકોણમિતિય નિત્ય સમ. નિત્ય સમ શું કહેવાય? શું કામ કહેવાય છે? કારણ કે થીટા ગમે તે હોય, ખૂણો ગમે તે હોય, એનું પાલન થશે જ. હવે કયા સૂત્ર છે? તો એ સૂત્ર છે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ વન. અને બીજા બે આના ઉપરથી બનશે, પણ પહેલાં આપણે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ વન સમજી લઈ. સાઇન સ્ક્વેર થીટા એટલે શું થાય? તો સાઇન થીટા એટલે શું હતું આપણી પાસે? સાઇન થીટા હતું સામેની બાજુ છેદમાં કર્ણ. હવે સાઇન સ્ક્વેર થીટા એટલે ખરેખર શું થાય ખબર છે? યાદ રાખજો, સાઇન સ્ક્વેર થીટા એટલે ખરેખર શું થાય? કે સાઇન થીટાનો વર્ગ થાય, બીજું કાંઈ નહીં. સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ શું થાય? સાઇન થીટાનો વર્ગ. અને સાઇન થીટા એટલે શું હતું? સામેની બાજુ છેદમાં કર્ણનો વર્ગ. તો અહીંયા હું શું લખીશ? સામેની બાજુ છેદમાં ક,
કર્ણ અને એનો શું કરશું વર્ગ. અહીંયા કોસ થીટાનું સૂત્ર શું હતું, પાછળની બાજુ છેદમાં કર્ણ અને એનો વર્ગ. આ એક તો આપણે જવાબ લાવવાનો છે, સાબિત કરવી છે કે આવું છે તો શું કામ થાય છે. તો સાઈન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણનો વર્ગ, કોસ થીટા એટલે પાછળની બાજુ છેદમાં કર્ણનો વર્ગ. હવે આવી રીતે વર્ગ હોય ને અંશ અને છેદમાં કે ગુણાકારમાં તો અલગ અલગ આપી શકો. એનો મતલબ કે સામેની બાજુનો વર્ગ છેદમાં કર્ણનો વર્ગ, અને અહીંયા શું આવશે, પાસેની બાજુનો વર્ગ છેદમાં કર્ણનો વર્ગ. હવે છેદ સરખા હોય તો અંશનો સરવાળો બાદ બાકી શક કરી શકો ને છેદ એમના મૂકી દેવાનો. તો અહીંયા નીચે શું આવશે, કર્ણનો વર્ગ આવશે, અને અહીંયા શું આવશે, સામેની બાજુનો વર્ગ પ્લસ પાસેની બાજુનો વર્ગ. આવું આવ્યું. હવે યાદ કરો પાયથાગોરસનું પ્રમેય. પાયથાગોરસનું પ્રમેય શું કહેતા હતા કે એક બાજુનો વર્ગ પ્લસ બીજી બાજુનો વર્ગ તો શું આવે, કર્ણનો વર્ગ. તો અહીંયા જે હતું આપણી પાસે એ શું હતું, જુઓ તો એ સામેની બાજુ ને પાસેની બાજુ હતી, એ ખરેખર તો કહી હતી આ બે જ હતી ને ગમે તે, અને આ શું હતું આપણી પાસે, કર્ણ. તો એક બાજુનો વર્ગ પ્લસ બીજી બાજુનો વર્ગ થાય તો એને શું કહેવાય, કર્ણનો વર્ગ કહેવાય પાયથાગોરસના પ્રમેય ઉપરથી. તો અહીંયા શું આવશે, કર્ણનો વર્ગ, ને નીચે શું આવશે, કર્ણનો વર્ગ. અને ઉપર નીચે સરખું આવે તો એ ઉડી જાય તો જવાબ કેટલો આવે, વન. ગુણાકાર ભાગાકારમાં કેન્સલ થાય ને તો જવાબ વન આવે, ને સરવાળા બાદબાકીમાં કેન્સલ થાય ને તો જવાબ ઝીરો આવે. મતલબ કે ટુ માઇનસ ટુ કરો તો જવાબ ઝીરો આવે, ને ટુ ડિવાઈડમાં ટુ કરો જવાબ કેટલો આવે, વન. એટલે એક આ વસ્તુ વધારે નહીં સમજવાની હતી. તો કર્ણનો વર્ગ છેદમાં કર્ણનો વર્ગ એટલે કેટલા થાય, વન. તો એક નીતિ સંપૂરો. તો આ એક વધારાનું સૂત્ર હતું. વધારાનું એટલે ગણવાનું જ છે આપણે, બધાના ઉપયોગ કરવાનો જ છે દાખલામાં. પણ અત્યારે જે કરવી છે એમાં એક એક સૂત્ર એડ કરતા જઈએ છીએ. પહેલાં તો ત્રણ ત્રિકોણમિતિય ગુણોત્તર લીધા, પછી 90 માઇનસ થીટાવાળા લીધા, અને બીજું શું આવ્યું, સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા ઇક્વલ ટુ વન. હવે આગળ વધવી, બીજું શું છે કે આવું સૂત્ર છે, ટેન વર્ગ થીટા પ્લસ વન ઇક્વલ ટુ સેક વર્ગ થીટા, અને બીજું છે કોટ વર્ગ થીટા પ્લસ વન ઇક્વલ ટુ કોસેક વર્ગ થીટા. આમાંય તમે એવી રીતે ચેક કરી શકો, ટેન વર્ગ થીટા એટલે શું થાય, સામેની બાજુ છેદમાં પાસેની બાજુનો વર્ગ વત્તા એક બરાબર શું થવું જોઈએ, સેક વર્ગ થીટા થવું જોઈએ. તો આપણે જોઈએ અહીંયા શું થશે, સામેની બાજુનો વર્ગ છેદમાં શું આવશે, પાસેની બાજુનો વર્ગ, અને વત્તા કેટલા આવશે, એક. હવે લસા લઈ લ્યો તો અહીંયા કાંઈ ન હોય, કેટલા હોય, એક આનો ગુણાકાર અહીંયા, આનો ગુણાકાર અહીંયા, છેદમાં બેનો ગુણાકાર. તો અહીંયા શું આવશે, સામેની બાજુનો વર્ગ પ્લસ એક, એકની યારે ગુણાકારમાં શું આવશે, પાસેની બાજુનો વર્ગ આવશે. તો પાસેની બાજુનો વર્ગ, આનો ગુણાકાર અહીંયા કર્યો, આનો ગુણાકાર અહીંયા કર્યો, તો સામેની બાજુનો વર્ગ પ્લસ પાસેની બાજુનો વર્ગ, છેદમાં શું આવશે, આ બેનો ગુણાકાર એટલે પાસેની બાજુના વર્ગનો, આ બેનો ગુણાકાર, એનો ગુણાકાર એક સાથે, તો પાસેની બાજુનો વર્ગ. હવે અત્યારે જ આપણે જોયું સામેની બાજુનો વર્ગ પ્લસ પાસેની બાજુનો વર્ગ, તો સાબા પ્લસ પાબા હોય તો શું થાય, કર્ણનો વર્ગ થાય. તો કર્ણનો વર્ગ છેદમાં શું આવશે, પાસેની બાજુનો વર્ગ, અને કર્ણના છેદમાં પાસેની બાજુ એટલે શું થાય, તો સેક થીટાનું સૂત્ર થાય, ને એનો શું છે, વર્ગ છે, તો શું થાય, સેક વર્ગ થીટા થાય. હવે ત્રીજી વસ્તુ તમને આપી દઉં છું, જાતે તમે કરી શકો ને આ વસ્તુ, ક્લિયર વસ્તુ આટલી વસ્તુ. હજી એક નવી વસ્તુ આમાંનામાં કહી દઉં, કે નવી વસ્તુ શું, તે આમાંથી બીજા બે બનાવી લેવાના, એટલે કે ત્યારે આપણે ત્રણ બનાવ્યા ને, તો સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા ઇક્વલ ટુ કેટલા હતા, વન હતા. હવે સમજો, એવલા બે સૂત્ર તો આપણે નિત્યસમ બનાવી લીધા કે આવી રીતના થાય છે, હતા, યાદ રાખવાના હતા. હું ડાબી બાજુ જે પ્રોસેસ કરું એ જમણી બાજુ કરું તો કાંઈ ફેર ન પડે. મતલબ કે ડાબી બાજુ સાઇન થીટાથી ડિવાઈડ કરું તો જમણી બાજુ સાઇન થીટાથી ડિવાઈડ કરવાના, ડાબી બાજુ સાઇન વર્ગ થીટાથી ડિવાઈડ કરું તો જમણી બાજુ સાઇન વર્ગ થીટાથી ડિવાઈડ કરવાના. તો હું સાઇન વર્ગ થીટાથી ડિવાઈડ કરીશ, કોને, આને. તો સાઇન વર્ગ થીટાના છેદમાં સાઇન વર્ગ થીટા એટલે કેટલા થશે, વન. પણ એક સ્ટેપ લખું એટલે તમને વધારે ખબર પડે, સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા છેદમાં શું કરીશ, સાઇન વર્ગ થીટા, બરાબર કેટલા લખીશ, વન. હવે આવું આવે ને તો એક એકના છેદમાં લખી શકો, મતલબ કે એ પ્લસ બીના છેદમાં સી હોય તો તમે એના છેદમાં સી પ્લસ બીના છેદમાં સી લખી શકો. તો હું શું લખીશ, સાઇન વર્ગ થીટા છેદમાં શું લખીશ, સાઇન વર્ગ થીટા પ્લસ શું લખીશ, કોસ વર્ગ થીટા છેદમાં શું લખીશ, સાઇન વર્ગ થીટા ઇક્વલ ટુ કેટલા લખીશ, વન.
સાઇન વર્ગ થીટા અને સાઇન વર્ગ થીટા જાય કેટલા વધે, વન પ્લસ અહીંયા શું આવશે, કોસ વર્ગ થીટા છેદમાં સાઇન વર્ગ થીટા. હવે આપણે હમણાં સૂત્ર જોયા, કોસ થીટાના છેદમાં સાઇન થીટા હોય તો એને શું કહેવાય, કોટ થીટા કહેવાય. તો અહીંયા શું આવશે, કોટ વર્ગ થીટા આવશે. એક ભૂલ થઈ ગઈ અહીંયા આપણાથી, શું ભૂલ થઈ ગઈ, કે અહીંયા સાઇન વર્ગથી ડિવાઈડ કર્યા હતા, અહીંયા કરવાના હતા ને, આ મારાથી ભૂલ થઈ ગઈ, પણ તમારાથી થવી જોઈએ નહીં. સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટાને છેદમાં સાઇન વર્ગ થીટા, ડાબી બાજુ જે પ્રોસેસ કરો એ જમણી બાજુ કરવાની. તો અહીંયા શું આવશે, કે અહીંયા તો આપણે પ્રોસેસ નથી કર્યો, આ તો ખાલી આ સાદુરૂપ આપ્યું, તો અહીંયા તો એમ જ રહેવાનું. તો વન વત્તા કોટ વર્ગ થીટાને એકના છેદમાં સાઇન એટલે શું થાય, કોશેક થાય, અને વર્ગ હતો તો વર્ગ કરી નાખવી. તો એક વત્તા કોટ વર્ગ થીટા બરાબર શું થાય, કોશેક વર્ગ થીટા. તો જુઓ તો આ સૂત્ર આવી ગયું, એક વત્તા કોટ વર્ગ થીટા બરાબર શું થાય, કોશેક વર્ગ થીટા. હજી બીજું કે આમાંનામાં કે ડિવાઈડ તમે શેનાથી કર્યા હતા, સાઇન વર્ગથી કર્યા હતા, હવે શેનાથી ડિવાઈડ કરશું, કોસ વર્ગથી. કોસ વર્ગથી કરશું તો હવે સીધું સ્ટેપ આ લખું છું કે સાઇન વર્ગના છેદમાં કોસ વર્ગ, ને સાઇનના છેદમાં કોસ એટલે શું થાય, ટેન વર્ગ. તો પહેલું શું આવશે અહીંયા, ટેન વર્ગ આવશે. કોનું કોનું, કાને તમે કોસ વર્ગથી ડિવાઈડ કરો તો શું થાય, ટેન વર્ગ. પછી આના છેદમાં મૂકો કોસના છેદમાં કોસ એટલે કેટલા થશે, વન. ઓલામાં શું થતું હતું, અહીંયા વન થતું હતું અને અહીંયા કોટ થતું હતું, અહીંયા શું થયું, સાઇનના છેદમાં કોસ એટલે ટેન થયા, અને કોસના છેદમાં કોસ એટલે વન થયા. અને અહીંયા વન અપોન કોસ હોય તો એને શું કહેવાય, શેક કહેવાય. તો અહીંયા શું આવશે, શેક વર્ગ થીટા. તો ટેન વર્ગ થીટા પ્લસ વન એટલે શેક વર્ગ થીટા. ફરીથી બધે બધી વસ્તુ રિવાઇઝ કરી દઉં છું એટલે તમને ખ્યાલ આવી જાય કે આખા પ્રકરણમાં આપણે આખા લેક્ચરમાં શું જોયું. પહેલાં તો ત્રિકોણમિતિની વ્યાખ્યા, ત્રિકોણમિતિ એટલે ત્રણ બાજુના માપ. હવે કેના માટે લાગે, પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસનો પ્રમેય શેના માટે હોય, કાટકોણ ત્રિકોણ માટે. તો ત્રિકોણમિતિમાં આપણે અભ્યાસ શેનો કરવાનો છે, કાટકોણ ત્રિકોણનો. પછી શું કર્યું કે છ ગુણોત્તર શીખવાડ્યા, અને છ ગુણોત્તરને નામ આપ્યા, અને નામ આપ્યા એ આપણે યાદ રાખવા પડશે. આપણે સૂત્ર કયા યાદ રાખવાના થયા, સાઇન થીટા કોસ થીટા ટેન થીટા કોસેક શેક અને કોટ. અને ક્રમમાં જ યાદ રાખવાનું એટલે ખબર પડે કે સાઇનનું વ્યસ્ત કયું થાય કોસેક, કોસનું શું થાય શેક, અને ટેનનું શું થાય કોટ. અને આ ત્રિકોણ જોઈ લીધો. હવે બીજું, ત્રિકોણમિતિય ગુણોત્તર શેના માટે મળે, તો અહીંયા કીધું તું લઘુકોણ માટે મળે, એટલે કે કાં તો સી માટે મળે કાં તો એ માટે મળે. અહીંયા આપણે શેના માટે મેળવ્યા છે, સી માટે. એ માટે મેળવો એટલે બધું ફરી જશે. ત્યાર પછી શું જોયું, કે આ એકબીજાના વ્યસ્ત હતા, તો આ રીતે લખું કેવી રીતે થાય તમને સમજાવ્યું. આ ટેન થીટા આવડું તો છે, બીજું ચેકી નાખ્યું છે આપણે. પછી આ ટેન થીટાના બીજા સૂત્ર મેળવા, ટેન થીટા અને કોટ થીટા, એ પણ તમને અહીંયા સમજાવ્યા. તો આટલા યાદ રાખવાના હતા એકબીજાના વ્યસ્ત. ટેન થીટા એટલે સાઇનના છેદમાં કોસ વધારાનું, કોટ થીટા એટલે એનું ઊંધું એટલે કોસના છેદમાં સાઇન. એ પછી કયા જોયા, 90 માઇનસ થીટા કેવી રીતે થાય, આ રીતે સાઇન 90 માઇનસ થીટા કરો એટલે આ આવ્યું. તો એ શેના માટે થાય, આના માટે ઊંધું થઈ જાય કોસ થીટા. સાઇન 90 માઇનસ થીટા એટલે કોસ થીટા થાય, અને કોસ 90 માઇનસ થીટા એટલે શું થાય, સાઇન થીટા. એવી જ રીતના બાકીના બધા મેળવી લીધા. અને છેલ્લે શું આવ્યું, નિત્ય સમ સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા બરાબર વન કેવી રીતે થાય. તો સાઇન થીટાનું સૂત્ર, કોસ થીટાનું સૂત્ર, પછી સાદુરૂપ આપ્યું. તો સાઇન વર્ગ સામેની બાજુનો વર્ગ વત્તા પાછળની બાજુના છેદમાં કર્ણ. તો સામેની બાજુ અને પાછળની બાજુના વર્ગનો સરવાળો કેટલો થાય, કર્ણનો વર્ગ થાય. કર્ણના છેદમાં કર્ણ એટલે ઉપર નીચે સરખું આવે, જવાબ કેટલો આવે, વન. એના માટે આપણે આ વસ્તુ સમજ્યા. ત્યારબાદ શું આવ્યું જોવો, તો ટેન વર્ગ થીટા પ્લસ વન ઇક્વલ ટુ શેક વર્ગ થીટા, એ આપણે અહીંયા સાબિત કર્યું. એવું તમે આના માટે કરી શકો. અને બીજી નવી ટ્રીક શું લાવ્યા આપણે, સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા બરાબર વન હતા, બે બાજુ સાઇન વર્ગથી ડિવાઈડ કર્યા એટલે ઓટોમેટિક એક નિત્ય સમ મળી ગયો. પછી બે બાજુ કોસ વર્ગથી કરો, એ મેં અહીંયા બતાવ્યું નથી, પણ એ ડાયરેક્ટ લખી નાખો કે કોસ વર્ગથી કરશો તો શું મળશે, ટેન વર્ગ થીટા પ્લસ વન ઇક્વલ ટુ શું થશે, શેક વર્ગ થીટા થશે. તો અહીંયા આપણે ચેપ્ટરના મોસ્ટ ઓફ લગભગ બધા સૂત્ર આવી ગયા, મારા ધ્યાનમાં આવતા હતા એટલે બધા સૂત્ર આવી ગયા. બીજા કંઈક નવા આવશે તો જોશું, પણ અત્યારે આટલા સૂત્ર તમે કરી નાખજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ વધીશું. જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ વધીએ.